કેમ છો ફ્રેન્ડ્સ હું છું ડૉક્ટર ધ્રુતિ પટેલ વ્યાખ્યાતા ગણિત શાસ્ત્ર સરકારી પોલિટેકનિક અમદાવાદ આપણે ડિફરન્સિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન્સના ટોપિક્સ કરી રહ્યા છીએ અત્યાર સુધીમાં વર્કિંગ રૂલ્સ કર્યા છે જેમાં એડિશન સપ્રેક્શન રોલ આવી ગયો મલ્ટિપ્લિકેશન રોલ આવી ગયો અને ડિવિઝન રોલ આવી ગયો પ્લસ ચેઇન રોલ આવી ગયો ઓકે આજના સેશનમાં આપણે ચેઇન રોલના એક્ઝામ્પલ્સ કરવાના છીએ તો ફ્રેન્ડ્સ અહીંયા વર્કિંગ રૂલ્સ લખેલા છે જે અત્યાર સુધીમાં આપણે કર્યા છે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ કે જેના આજે આપણે એક્ઝામ્પલ્સ કરવાના છીએ ઇટ ઇઝ ધ ચેઇન રૂલ જેને ગુજરાતીમાં આપણે સાંકળનો નિયમ કહીએ છીએ ચેઇન રૂલ ક્યારે વાપરવો તો જ્યારે બે ફંક્શન્સનું કોમ્બિનેશન હોય જ્યારે આપણી પાસે કોમ્પોઝિટ ફંક્શન હોય એટલે કે સંયોજિત વિધેય હોય એક ફંક્શનની અંદર બીજું ફંક્શન એફ ઓફ જીએક્સ જનરલી આપણી પાસે કેવું હોય એફ ઓફ એક્સ રાઇટ પણ એફની અંદર બીજું કંઈ ફંક્શન હોય તો એક્સ હોય તો એફ ઓફ જીએક્સ થઈ ગયું રાઇટ એક્સની જગ્યાએ કંઈ ફંક્શન છે પછી ભલેને ને ટુ એક્સ થ્રી એક્સ ફાઇવ એક્સ માઇનસ એક્સ એક્સ સ્ક્વેર સાઇન એક્સ કોસ એક્સ કોઈપણ જાતનું ફંક્શન જો ઇનસાઇડ સમ ફંક્શન છે એક ફંક્શનની અંદર બીજું ફંક્શન છે તો ચેન રૂલ વાપરવો પડે ચેન રોલ શું કહે છે કે જ્યારે તમે ફર્સ્ટ ચેઇન રૂલ અપ્લાય કરો છો ત્યારે આઉટ ઓફ ફંક્શન ઉપર ફોકસ કરો આઉટર ફંક્શન એટલે કહ્યું આ એપ છે એ મારું આઉટઅફ ફંક્શન છે અને જી છે એ મારું ઇનર ફંક્શન છે ઓકે તો જ્યારે હું આઉટ ફંક્શનને ડિફરેન્શિયેટ કરું છું ત્યારે ઇનર ફંક્શનને બદલતી નથી એફનું કર્યું એફ ડેશ પણ જીને આપણે એઝ ઇટ ઇઝ રાખ્યું છે એફ ડેશની અંદર અને ઇન ટુ મલ્ટિપ્લિકેશનમાં વીડુ જી ડેશ એક્સ કેટલાક એક્ઝામ્પલ્સ આપણે જોઈએ આ તમને ચેઇન ટૂલ અપ્લાય કરવામાં હેલ્પ કરશે લેફ્ટ હેન્ડ સાઇડ છે જે વ્હાઈટમાં તમને દેખાય છે આપણા સ્ટાન્ડર્ડ ફોર્મ્સ છે રાઇટ જેમ કે લોગ એક્સનો ડેરીવેટિવ વન અપોન એક્સ ટેન ઇનવર્સ એક્સનો ડેરીવેટિવ વન અપોન વન પ્લસ એક્સ એક્સ રેસ ટુ એનનું એન એક્સ રેસ ટુ એન માઇનસ વન મતલબ કે પાવર આગળ વન પાવરલેસ જે આપણે હંમેશા યાદ રાખીએ છીએ કોસેક્સનો ડેરીવેટિવ માઇનસ સાઇન એક્સ ઇ રેસ એક્સનું ઇ ટુ એક્સ જ થશે એ રેસ ટુ એક્સનું એ ટુ એક્સ લોગ તો આ જે છે આ આપણા સ્ટાન્ડર્ડ ફોર્મ્સ છે જે આપણે અત્યાર સુધી એક્ઝામ્પલ્સ કરવામાં યુઝ કર્યા છે રાઈટ હવે અહીંયા આગળ તમે ચેઇન રોલ સાઇડ જુઓ શું ડિફરન્સ દેખાય છે આ બંનેમાં લોગ એક્સની જગ્યાએ મારી પાસે લોગ એફેક્સ છે મતલબ કે એક્સની જગ્યાએ ફંક્શન આપેલું છે ફંક્શનનો મતલબ ટુ એક્સ હોઈ શકે થ્રી એક્સ હોઈ શકે રાઈટ ઓર સમ અધર ફંક્શન સાઇન કોઝ સાઇન ઇનવર્સ કંઈ પણ હોઈ શકે રાઈટ તો લોગની અંદર એક્સની જગ્યાએ જ્યારે મારી પાસે એફેક્સ છે ઓકે તો હું આને ડિફ્રેન્શિયેટ કેવી રીતે કરીશ તો લોગ એક્સનું વનઅપોન એક્સ કર્યું છે તો અહીંયા આગળ લોગ એફ એક્સનું વનઅપોન એફએક્સ થઈ ગયું રાઈટ ઇન્ટુ એફ ડેશ મારે અલગથી કરવાનું થાય અન્ડરસ્ટુડ સિમિલરલી જો ટેન ઇનવર્સ જોઈએ અહીંયા મેં ટેન ઇનવર્સનું એક્ઝામ્પલ આપ્યું છે દરેક ઇનવર્સ ફંક્શન માટે લાગુ પડશે સાઇન ઇનવર્સ કોસ ઇનવર્સ ત્યારે એના ફોર્મ્યુલાઝ આપણે યુઝ કરવાના રાઈટ અહીંયા ટેન ઇન્વર્સનો ડેરીવેટિવ શું છે મારી પાસે

તો આપણે શું કરીએ છીએ પાવર આગળ વન પાવરલેસ એક્સ રેસ ટુ એનનું એન એક્સ રેસ ટુ એન માઇનસ વન તો એવી જ રીતે જ્યારે કોઈ ફંક્શનની એન પાવર છે જ્યારે કોઈ ફંક્શનની એન પાવર છે ત્યારે હું શું કરીશ પહેલાં એન્થ પાવરનું ડેરીવેટિવ કરીશ એક્સ રેસ ટુ એનની રીતે તો એન એફ એક્સ રેસ ટુ એન માઇનસ વન એ તો આના આના જેવું જ છે સી આ જે આપણે કર્યું ને એ જ છે ઓકે પણ ઇન્ટુ તમારે એફ ડેસ એક્સ કરવાના

રાઈટ હવે જ્યારે એક્સની જગ્યાએ મને એફએક્સ આપેલો છે હું શું કરીશ એ રેસ ટુ એક્સનું એ રેસ ટુ એક્સ લોગ એ તો એ રેસ ટુ એફએક્સનું એ રેસ ટુ એફએક્સ લોગ એ બે ઝી એફ ડેસ એક્સ તો આ આપણે ભૂલવાનું નથી રાઈટ એક ફંક્શનની અંદર બીજું ફંક્શન છે તો અંદરના ફંક્શનને એક્સની જેમ ટ્રીટ કરો ઇન્ટુ અંદરના ફંક્શનનું ડેરીવેટિવ અલગથી આપો અલ્ધો આપણે બધું જ લાસ્ટ સેશનમાં ડિસ્કસ કર્યું હતું બટ દિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ખાલી આટલું પેજ તમે યાદ રાખશો સમજી લેશો તો ચેઇન રૂલમાં ક્યારેય ભૂલ થશે નહીં તો આગળ જઈએ કેટલાક એક્ઝામ્પલ્સ જોઈ લઈએ ચેઇન રૂલના આ સેશન આખું ચેઇન રૂલ માટે આપણે ડેડિકેટ કરવાના છીએ ફ્રેન્ડ્સ સો મને શું આપેલું છે કે વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન લોગ એક્સ અપોન એક્સ માય ફંક્શન ઇઝ વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન લોગ એક્સ અપોન

એફ ડેસ એક્સ માઇનસ એફએક્સ જી ડેસ એક્સ આ આપણો ડિવિઝન રૂલ છે જે આપણે હમણાં રીકોલ પણ કર્યો ફર્સ્ટ સ્લાઇડમાં સો આ ડિવિઝન રૂલ પ્રમાણે પહેલાં આપણે ડિવિઝન કરવું પડશે પછી ચેઇન રૂલની જરૂર હશે ત્યારે કરીશું ફાઇન સો સૌથી પહેલાં જ્યારે હું ડીવાય બાય ડીએક્સ કરું છું અહીંયા હું ડિવિઝન રૂલ અપ્લાય કરું છું છેદમાં છેદનો વર્ગ મતલબ કે નીચે એક્સ છે તો અહીંયા એક્સનો સ્ક્વેર થઈ જશે પછી એક્સ એઝ ઇટ ઇઝ હવે એઝ ઇટ તો ત્યાં જે મેં વર્કિંગ રૂલ લખ્યો છે ડિવિઝનનો એના પ્રમાણે આપણે અહીંયા ડિવિઝન રૂલ એપ્લાય કર્યો હવે આગળ કરીએ તો એક્સ ડી બાયક્સ ઓફ સાઈન લોગેક્સ ઇઝ સાઇન એફએ હમણાં જ આપણે ડિસ્કસ કર્યું હતું

લોગેક્સ પહેલા આઉટ ઓફ ફંક્શન એટલે કે સાઇનનો ડેરીવેટિવ ત્યારે લોગેક્સ એમનો એમ અને પછી લોગેક્સનો ડેરીવેટિવ અલગથી તો આપણી ચેઇન રૂલની એપ્લિકેશન થઈ ઓકે માઈનસ સાઈન લોગેક્સ એમના એમ છે અને ડીએક્સ બાય ડીએક્સ થઈ જાય વન અને છેદમાં એક્સનો સ્ક્વેર તો છે જ રાઈટ હવે જુઓ કોસ લોગેક્સ ઇન્ટુ લોગ એક્સનો ડેરીવેટિવ તો લોગેક્સનો ડેરીવેટિવ શું છે વન અપોન એક્સ સો ધેટ ઇઝ ઇક્વલ ટુ એક્સ કોસ લોગ એક્સ ઇન્ટુ વન અપોન એક્સ માઇનસ સાઈન લોગેક્સ ઇન્ટુ આ વન લખવાની આપણને જરૂર છે નહીં બિકોઝ મલ્ટિપ્લિકેશનમાં વન છે અપોન એક્સનો સ્ક્વેર આ એક્સ એક્સ કેન્સલ આઉટ થઈ જાય છે એન્ડ દેર ફોર ધ આન્સર ઇઝ

જ્યાં ચેઇન રૂલની જરૂર પડે ત્યાં ચેઇન રૂલ અપ્લાય કર્યો અને પછી આપણે ફાઇનલ આન્સર લખી શક્યા એક ઓર એક્ઝામ્પલ લઈશું આપણે ફોર વાય ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ એક્સ ઇન ટુ બી એક્સ પ્લસ સી ફાઇન તો સૌથી પહેલાં તો જે મને વાય આપેલો છે હું લખી નાખું છું વાય ઇઝ ઇક્વલ ટુ ઇરેસ ટુ એ એક્સ સાઈન બી એક્સ પ્લસ સી હવે વાયડેશ એટલે સી જ્યારે આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું ત્યારે આપણે અલગ અલગ નોટેશન્સ જોયા હતા રાઈટ તો વાયડેશ ઇઝ નથિંગ બટ ડીવાય બાય ડીએક્સ ખાલી ડીવાય બાય ડીએક્સને એક અલગ નોટેશન છે અને લખવાની એક અલગ રીત છે ફાઇન તો એક્ઝામમાં જ્યારે અલગ અલગ નોટેશન્સની એક્ઝામ્પલ પૂછાય આપણે ગભરાવાની જરૂર છે નહીં વાયડેસ ઇઝ સિમ્પલી ડીવાય બાય ડીએક્સ ઓકે તો જ્યારે હું વાયડેસ ફાઇન્ડ કરું છું ધેટ મીન્સ ડીવાય બાય ડીએક્સ ફાઇન્ડ કરું છું તો અહીંયા જુઓ ઇરેસ ટુ એ એક્સ કોમ્પોઝિટ ફંક્શન છે ઇરેસ ટુ એફ એક્સ જેવું છે રાઈટ સાઇન બી એક્સ પ્લસ સી કોમ્પોઝિટ ફંક્શન છે સાઇન એક્સ જેવું છે પણ અત્યારે આ બે વચ્ચે ગુણાકાર છે તો બિફોર ચેઇન રૂલ આપણે ગુણાકારના નિયમનો યુઝ કરવાનો છે રાઈટ ગુણાકારનો નિયમ શું કહે છે ડી બાય ડી એક્સ ઓફ એફ એફએક્સ ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ વારાફરતી ઇન્ટુ જી ડેસ એક્સ પ્લસ જીએક્સ ઇન્ટુ એફ ડેસ એક્સ એફએક્સ એઝ ઇઝ જીએક્સનું ડેરીવેટિવ પ્લસ જીએક્સ એઝ ઇટ ઇઝ એફએક્સનું ડેરીવેટિવ તો એ રીતે આપણે આ બંને વચ્ચે ગુણાકારનો નિયમ અપ્લાય કરવાના છીએ સો ઈ રેઝ ટુ એક્સ એઝ ઇટ ઇઝ ડી બાય એક્સ ઓફ સાઈન બી એક્સ પ્લસ સી પ્લસ હવે સાઈન બી એક્સ પ્લસ સી એઝુએ તો અમારું મલ્ટીપ્લિકેશન મલ્ટિપ્લિકેશન રૂલની એપ્લિકેશન થઈ હવે આવે છે સાઈન એફએક્સ અને ઇરેસ ટુ એફએક્સ ડી બાયન એફએક્સ શું થઈ જાય છે ઇટ ઇઝ ઇક્વલ ટુ કોસ એફએક્સ ઇન્ટુ એફ ડેશ અને એ જ રીતે ડી બાય એક્સ ઓફ ઇ રેસ ટુ એફએક્સ શું થઈ જાય છે ઇટ ઇઝ ઇ રેસ ટુ એફએક્સ ઇન્ટુ એફ ડેશ આપણે હમણાં જ ડિસ્કસ કર્યું છે તો આ પ્રમાણે આપણે સાઇન બી એક્સ પ્લસથી અને ઈ રેસ ટુ એ એક્સનું ડિફરન્સિએશન કરવાનું છે રાઈટ સો ધીસ ઇઝ ઇક્વલ ટુ ઇ રેસ ટુ એક્સ સાઈન બી એક્સ પ્લસ સીનું થઈ ગયું કોસ બી એસ પ્લસ સી ઇન્ટુ ડી બાયક્સ ઓફ બી એક્સ પ્લસ સી બાકી જે રીતે આપણે અહીંયા આગળ એફડેસ એક્સ લીધું છે એવી રીતે પ્લસ હવે સાઈન બી એક્સ પ્લસ સી એઝ ઇટ ઇઝ ઇરેસ ટુ એક્સનું ઇરેસ ટુ એક્સ થશે અને એક્સનું ડેરિવેટિવ

પ્લસ સાઈન બી એક્સ પ્લસ સી ઇ રેઝ ટુ એક્સ એક્સનો ડેરીવેટિવ એ ઇઝ કોન્સ્ટન્ટ એક્સનો ડેરિવેટિવ વન તો અહીંયા ખાલી આપણી પાસે એ બચશે રાઈટ તો ડિફરન્સિએશનનો પાર્ટ પતી ગયો છે જો મેં તમને લાસ્ટ સેશનમાં પણ કીધું હતું ફરી કહું છું તમારો એક્ઝામ્પલ ત્રણ સ્ટેજમાં થશે ફર્સ્ટ સ્ટેજ એપ્લિકેશન ઓફ વર્કિંગ રૂલ્સ જે આપણે અહીંયા કર્યું પહેલાં મલ્ટિપ્લિકેશન રૂલ અપ્લાય કર્યો પછી ચેઇન રૂલ અપ્લાય કર્યો વર્કિંગ રૂલ્સનો સ્ટેપ પૂરો થઈ ગયો સેકન્ડ સ્ટેપ તમારા સ્ટાન્ડર્ડ ફોર્મ્સ રાઈટ કોઝનું સાઇનનું કોઝ થયું બી એક્સ પ્લસ સીનું બી પ્લસ ઝીરો થયું રાઈટ આ સ્ટાન્ડર્ડ ફોર્મ્સ અને લાસ્ટ સ્ટેપ સિમ્પલિફિકેશન મતલબ કે તમને જે પણ મળ્યું છે એને સાદું રૂપ આપીને તમે ફાઇનલ આન્સર લખો સો ધીસ ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ ઝીરો એટલે ખાલી બી અને એક વસ્તુ જો અહીંયા આગળ ઇરેસ ટુ એ એક્સ અને ઇરેસ ટુ એ એક્સ બંને પાસે છે રાઈટ તો હું ઈરેસ ટુ એ એક્સને કોમન કાઢી લઉં છું તો બ્રેકેટમાં શું બચે છે બી કોસ બી એક્સ પ્લસ સી પ્લસ અહીંયા બચે છે એ સાઇન બી એક્સ પ્લસ સી એન્ડ ધીસ ઇઝ માય ફાઇનલ આન્સર નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ફોર વાય ઇઝ ઇક્વલ ટુ લોગ કોસ થ્રી એક્સ પ્લસ કોસ લોગ થ્રી એક્સ ફાઇન્ડ વાય વન હવે વાય વન પણ એક અલગ નોટેશન છે વાય વન ઇઝ નથિંગ બટ ડી વાય બાય ડીએક્સ ઓકે તો વાય વન એટલે ડીવાય બાય ડીએક્સ જ છે ખાલી ક્વેશ્ચન અલગ રીતે આપણને પૂછ્યો છે સો વાય વન

પ્લસ કોસ લોગ થ્રી એક્સ હોય મારી પાસે વચ્ચે એડિશન છે તો મારે શું કરવું પડે ડી બાય એક્સ બંનેને અલગ અલગ આપવા પડે સો દિસ ઇઝ ઇક્વલ ટુ ડી બાય એક્સ લોગ કોસ થ્રી એક્સ પ્લસ ડી બાય એક્સ કોસ લોગ થ્રી એક્સ તો કયો રૂલ અપ્લાય કર્યો મેં એડિશન વાળો રૂલ હવે જ્યારે આગળ જોઈએ છે તો લોગ કોસ થ્રી એક્સ ઇટ ઇઝ લોગ રાઈટ અને આ છે તો x એફએક્સ ડેરિવેટિવ શું છે વન x એક્સ મીન્સ કે લોગ fx નું ડેરિવેટિવ શું થશે વન fx f'x તો અકોર્ડિંગ ટુ ધેટ લોગ cos થ્રી નું થશે વન cos 3x થ્રી એક્સ ડી ઓફ cos થ્રી

કેમ કારણ કે કોસ થ્રી એક્સ અહીંયા પણ કોમ્પોઝિટ ફંક્શન છે ઇટ ઇઝ કોસ એફક્સ જો આ એક્સ એકલો નથી ઇટ ઇઝ થ્રી એક્સ રાઈટ અહીંયા પણ લોગ થ્રી એક્સ હજી અહીંયા પણ આ કોમ્પોઝિટ ફંક્શન છે તો ટોટલ ત્રણ ફંક્શન્સનું કોમ્બિનેશન હતું લોગની અંદર કોસની અંદર થ્રી એક્સ અહીંયા આગળ કોસની અંદર લોગની અંદર થ્રી એક્સ દેટ્સ ઓકે શું ફરક પડે એટલી વખત ચેઇન રૂલ અપ્લાય કરવાનો છે રાઈટ સો ધીસ ઇઝ ઇક્વલ ટુ વન અપોન કોસ થ્રી એક્સ તો ખરા પણ જ્યારે મારે કોસ થ્રી એક્સનું કરવું છે ત્યારે કોસ એફ છે તો કોસ એફએક્સનું માઇનસ સાઇન એફએક્સ એટલે માઇનસ સાઇન થ્રી એક્સ ઇન્ટુક્સ મતલબ કે ડી બાય આ માઇનસને અહીંયા પ્લસ માઇનસ માઇનસ કરી નાખીએ છીએ સાઈન લોગ થ્રી એક્સ લોગ થ્રી એક્સ નું ડેરીવેટિવ મતલબ કે લોગ એફએક્સ નો ડેરિવેટિવ

તો ત્રણ ફંક્શન્સ વાળા ફરતી અંદર અંદર ડિફરન્સીએશન કરતા જવાનું છે સિમિલરલી અહીંયા આગળ જુઓ કોસ લોગ થ્રી એક્સ કોસ ફંક્શન છે કોસનું કર્યું માઇનસ સાઇન લોગ થ્રી એક્સનું ડેરીવેટિવ લોગ થ્રી એક્સ પણ કોમ્પોઝિટ છે તો લોગ થ્રી એક્સનો વન અપોન થ્રી એક્સ થ્રી ડેરીવેટિવ ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ તો થ્રી ફંક્શન્સનું કોમ્બિનેશન છે અહીંયા આગળ હવે થ્રી એક્સનો ડેરીવેટિવ થ્રી છે સો ધીસ ઇઝ ઇક્વલ ટુ થ્રી સાઇન થ્રી

અને એ આગળ સાઇન લોગ થ્રી એક્સ એઝ ઇટ ઇઝ રહેશે સો માય ફાઇનલ આન્સર ઇઝ માઇનસ થ્રી ટેન થ્રી એક્સ માઇનસ સાઈન લોગ થ્રી એક્સ પણ એક્સ એન્ડ ધીસ ઇઝ માય ફાઇનલ આન્સર સો પ્રૂવ દેટ ટાઇપ એક્ઝામ્પલ્સ છે ફ્રેન્ડ્સ એક્ઝામમાં ઘણી વખત આ રીતના પ્રૂવ દેટ ટાઈપ એક્ઝામ્પલ્સ થ્રી માર્ક્સમાં પૂછાય છે

વાય આપેલું છે ઇરેસ ટુ એક્સ માઇનસ ઇરેસ ટુ માઇનસ ઇઝ ઇક્વલ ટુ ભાગાકારનો નિયમ લાગવાનો છે રાઈટ તો ભાગાકારનો નિયમ આપણે કેવી રીતે યાદ રાખીએ છીએ છેદમાં છેદનો વર્ગ અહીંયા છેદમાં કોણ છે ઇરેસ ટુ એક્સ પ્લસ ઇરેસ ટુ માઇનસ એક્સનો

હવે એકવાર આજે ડિફરન્સિએશન છે ને આપણે સાઈડમાં જોઈ લઈએ ફોર બેટર અન્ડરસ્ટેન્ડિંગ જ્યારે મારી પાસે આવવું છે ડી વાયડી એક્સ ઓફ ઇ ટુ એક્સ પ્લસ ટુ માઇનસ એક્સ ઓકે તો પહેલાં તો એડિશન રૂલ લાગશે એટલે મારે અલગ અલગ ડિફરન્સિએશન કરવાનું છે તો ઇ ટુ એક્સનો ડિરિવેટિવ ઇઝ ઇ ટુ એક્સ પ્લસ ટુ માઇનસ એક્સ એ સિમ્પલ ફંક્શન નથી એ કોમ્પોઝિટ ફંક્શન છે એક્સની જગ્યાએ માઇનસ એક્સ આપેલો છે એટલે ઇ રેસ ટુ રીતે થશે રાઈટ

क्लियर છે ફ્રેન્ડ્સ તો આપણે આ બંનેને યુઝ કરવાના છે અહીંયા આગળ ઓકે સો ધીસ ઇઝ ઇક્વલ ટુ ઇરેસ ટુ એક્સ પ્લસ ટુ માઇનસ એક્સ આ તો હતું જ અહીંયા અને આનું ડેરીવેટિવ આપણને મળ્યું છે ઇરેસ ટુ એક્સ પ્લસ ઇરેસ ટુ માઇનસ એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ ટુ માઇનસ જ અને આનું ડેરિવેટિવ પણ આપણને એવું જ મળ્યું છે ઇરેઝ ટુ એક્સ માઇનસ ઇરેઝ ટુ માઇનસ એક્સ ડિવાઈડેડ બાય ઇરેસ્ટ ટુ એક્સ પ્લસ ઇરેઝ ટુ માઇનસ એક્સનું સ્ક્વેર તો હવે શું થયું ઇરેઝ ટુ એક્સ પ્લસ ઇરેસ ટુ માઇનસ એક્સ ઇન્ટુ ઇ રેસ ટુ એક્સ પ્લસ ઇરેસ ટુ માઇનસ એક્સ તો આ તો હોલ સ્ક્વેર થઈ ગયો ને સિમિલરલી અહીંયા પણ ઇ રેઝ ટુ એક્સ પ્લસ ઇ રેસ ટુ માઇનસ એક્સ અને સેમ બ્રેકેટ બાજુમાં છે તો એ પણ હોલ સ્ક્વેર થશે એટલે મને અહીંયા શું મળ્યું d y by d x equal to ano square plus minus ano square chedma ano square. So, let us see. So, therefore, what I get d y by d x is equal to e raise to x plus e raise to minus x no square minus,

આ છે આ જે ડિનોમિનેટર છેદ છે એને હું આ બંનેને અલગ અલગ આપી દઉં તો શું થાય સો દેર ફોર ડી વાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ઇરેસ ટુ એક્સ પ્લસ ઇરેસ ટુ માઇનસ એક્સનો સ્ક્વેર સ્કવેર અપોન ઇરેસ ટુ એક્સ પ્લસ ઇરેસ ટુ માઇનસ એક્સ નો સ્કવેર માઇનસ ઇરેસ ટુ એક્સ માઇનસ ઇરેસ ટુ માઇનસ એક્સનો નો સ્કવેર મેં છે આ બંનેનો સ્કવેર છે એટલે એક કોમન આખો સ્કવેર બનાવી શકું રાઈટ સો દેર ફોર વોટ આઈ ગેટ ડી વાય બાયક્સ ઇઝ ઇક્વલ ટુ આ તો બંને કેન્સલ થઈને વન થઈ ગયું માઇનસ આખાનો સ્ક્વેર કરી નાખું છું

એન્ડ ધીસ ઇઝ વોટ આઈ નીડ ટુ પ્રૂવ આજ તો પ્રૂવ કરવાનું કીધું છે ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ વન માઇનસ વાય સ્ક્વેર અને આપણને મળી ગયું રાઈટ તો જ્યારે પ્રૂ દેટના એક્ઝામ્પલ્સ કરીએ ફ્રેન્ડ્સ તો શું પ્રૂવ કરવું છે એની ચિંતા કરવાના જગ્યાએ શું કરવાનું શું રિક્વાયરમેન્ટ છે પ્રૂવ કરવામાં મેં શું કીધું કે ડીવાય બાય ડીએક્સની જરૂર છે પહેલાં ડીવાય બાય ડીએક્સ તો કરીએ પછી જોઈએ પણ ડીવાય બાય ડીએક્સ શોધતા શોધતાં જ મારો એક્ઝામ્પલ પ્રૂવ થઈ ગયો રાઈટ સો રિક્વામેન્ટ ઉપર ફોકસ કરો ના કે શું પ્રૂવ કરવું છે એની ઉપર રાઈટ અને આપણે રીકોલ કરીશું પછી આગળ જઈશું ડિવિઝનવાળું ફંક્શન છે એટલે પહેલાં ડિવિઝન રૂલ અપ્લાય કરવો પડ્યો ઇ રેસ ટુ એક્સ માઇનસ ઇ ટુ માઇનસ એક્સ અને ઇ રેસ ટુ એક્સ પ્લસ ઇ ટુ માઇનસ એક્સના ડિરિવેટિવ બાજુમાં બતાવ્યા છે ઓકે ઇટ ઇઝ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ અહીંયા આગળ આપણે ડેરિવેટિવ મૂકી દીધા પછી ખબર પડી કે આ તો બંને સરખા સરખા બ્રેકેટ્સના મલ્ટિપ્લિકેશન આવે છે તો સ્ક્વેર કરી નાખ્યા સ્ક્વેર કર્યા પછી છેદને છૂટા પાડ્યા તો આ તો કેન્સલ થઈ ગયું વી ગોટ વન અને અહીંયા જે આવ્યું એ તો વાયનો સ્ક્વેર છે એન્ડ દેટ્સ વોટ વી ઇ ટુ પ્રૂવ મતલબ કે જે આપણે સાબિત કરવું તે આપણને મળી ગયું છે તો આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર આગળ જઈશું ઓકે સો આગળના એક્ઝામ્પલ્સ કરતાં પહેલાં કેટલાક લોગરિધમના રૂલ્સ અહીંયા લખેલા છે જે તમે ઓલરેડી ભણી ગયા છો પણ આ બધા રૂલ્સનો આપણે યુઝ કરવાના છીએ ટુ મેક આર એક્ઝામ્પલ ઇઝી આપણે એક્ઝામ્પલ્સ ઇઝી બનાવવાના છે આપણે ઓકે તો સૌથી પહેલો રૂલ શું કહે છે કે લોગ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ પ્લસ લોગ વાય હવે અહીંયા આગળ મેં બેઝ નથી લખ્યા પણ સરખા બેઝ હોય તો જ લોગના આ રૂલ્સ લાગુ પડે મતલબ કે લોગ એક્સ બેઝ એ પ્લસ લોગ વાય બેઝ એ ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ વાય બેઝ એ ઓકે મતલબ કે લોગ લોગ વચ્ચે સરવાળો હોય ને આધાર સરખા હોય તો અંદરના આર્ગ્યુમેન્ટનો ગુણાકાર કરવો અને પાડી શકાય એવી છે લોગ એક્સ અપોન વાય કે લોગ અહીંયા પણ બેઝ સરખા હોવા જરૂરી છે આપણે કંઈ ના લખીએ તો નેચરલ લોગ સમજી લેવાના લોગ એક્સ અપોન વાય ઇઝ લોગ એક્સ માઇનસ લોગ વાય અહીંયા આપણે શું ધ્યાન રાખીએ છીએ જેની આગળ માઇનસ છે એ છેદમાં હોય રાઈટ માઇનસ લોગ વાય છે તો વાય વિલ બી ઇન ધ ડિનોમિનેટર ઓકે તો લોગ એક્સ અપોન વાયઝ લોગ એક્સ માઇનસ લોગ વાય અને થર્ડ કે આર્ગ્યુમેન્ટની પાવરમાં કંઈ પણ હોય તો એ ક્યાં આવે આગળ મલ્ટિપ્લિકેશનમાં આવે જેમ કે અહીંયા આગળ એક્સ આવ્યો છે એવી રીતે તો આ ત્રણ રૂલ્સને આપણે યાદ રાખીશું અને પછી નેક્સ્ટ એક્ઝામ્પલ્સ કરી તો જ્યારે જ્યારે ચેઇન રૂલ અપ્લાય કરવાનો થાય અને આઉટ ઓફ ફંક્શન લોગેરિધમ હોય તો એકવાર વિચાર કરી લેવાનો કે શું આ રૂલ્સ અપ્લાય થાય છે અહીંયા આગળ તો તમારે એક્ઝામ્પલ્સ ઈઝી થઈ જશે કેવી રીતે આપણે જોઈએ તો એક એક્ઝામ્પલ લખેલો છે ફ્રેન્ડ્સ ફોર વાય ઇઝ ઇક્વલ ટુ લોગ સાઇન એક્સ અપોન વન પ્લસ કોસે વી નીડ ટુ ફાઇન્ડ વાય ડેસ ઓકે વાયડેસ એટલે ડીવાય બાય ડીએક્સ તો સિમ્પલી અહીંયા જુઓ વાય શું છે વાય ઇઝ ઇક્વલ ટુ લોગ સાઈન x વન પ્લસ કોસે ઓકે તો હમણાં જ આપણે લોગનો નિયમ જોયો તો કે લોગ એક્સ અપોન વાય ને શું કરાય લોગ એક્સ માઇનસ લોગ વાય કરાય હવે તમને એવું લાગશે કે મેમ એક લોગ છે એમાંથી બે લોગમાં ક્યાં કન્વર્ટ કરો છો પણ તમે એ જુઓ કે જો હું આને છૂટા પાડી દઉં છું આ રીતે સી ધીસ ઇઝ ઇક્વલ ટુ લોગ ડિવિઝન રૂલ નીકળી જાય છે હું અને ડિરેક્ટલી પણ કરી જ શકું છું ડિફરન્શિયટ લોગ એફએક્સ નું વન અપોન એફએક્સ ઇન્ટુ એફ આપણને ખબર જ છે રાઈટ પણ જો આ રીતે આપણે લોગનો નિયમનો યુઝ કરીએ છીએ તો તમે જોઈ શકો છો કે લોગ સાઇનેક્સ વન અપોન સાઇનએક્સ સાઇનેક્સનું કોસેક્સ પતી ગયું રાઈટ તો અહીંયા મારે ડિવિઝન રૂલ અપ્લાય કરવો પડતો નથી તો આપણે એક્ઝામ્પલ મોર ઇઝી થઈ જાય છે રાઈટ સો આ સ્માર્ટ વર્ક છે અધરવાઈઝ તમે ડિરેક્ટલી પણ ડિફરન્શિયેટ કરી શકો છો ઓકે બટ વી નીડ ટુ ડુ ધ સ્માર્ટ વર્ક કે એક્ઝામ્પલ ઇઝી થાય અને માર્ક્સ પૂરા મળે સો આ કર્યા પછી વી અપ્લાય ડી બાય ડીએક્સ ઓન બુથ ધ સાઇડ્સ એટલે મને મળે ડી વાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ ઓફ લોગ સાઈનએક્સ માઇનસ લોગ વન પ્લસ કોસેક્સ અને સૌથી પહેલાં અહીંયા આગળ સબટ્રેક્શન છે એટલે બાદ બાકીનો નિયમ અપ્લાય કરવો પડશે સો ધીસ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઓફ લોગ સાઇન એક્સ ડી બાય એક્સ ઓફ લોગ વન પ્લસ કોસે અને હવે લોગ એફએક્સ લોગ એફએક્સ રાઈટ તો લોગ એફએક્સનું ડેરીવેટિવ આપણને ખબર જ છે શું છે ડી બાય ડીએક્સ ઓફ લોગ એફએક્સ ઇઝ વન અપોન એફએક્સ ઇન્ટુ એફ ડેસ એક્સ સો દિસ ઇઝ ઇક્વલ ટુ લોગ સાઇનએક્સનું વન અપોન સાઇનએક્સ ઇન્ટુ ડી બાયક્સ ઓફ સાઇનએક્સ

सो देर फॉर डीवाई बाइ डी एक्स इज इक्वल टू साइन न डेरिवेटिव अपॉन साइन एक्स माइनस वन प्लस कॉस एक्स नो जीरो माइनस साइन एक्स सो माइनस ખાલી માઇનસ સાઇનેક્સ જ છે અને સાઇનેક્સ માઇનસ સાઇનેક્સ નું માઇનસ અહીંયા આવે એટલે પ્લસ થઈ જાય પ્લસ साइन एक्स अपॉन वन प्लस कॉस एक्स थोड़ा साद रूप आपी लसा लई शिक्ष सो कॉट एक्स इंटू वन प्लस कॉस एक्स प्लस साइन एक्स अपॉन वन प्लस कॉस एक्स दिस इज माय फाइनल आंसर તો આપણે શું કર્યું ફ્રેન્ડ્સ સૌથી પહેલાં લોગમાં એક્સ અપોન વાય જેવું હતું એટલે લોગનો નિયમ અપ્લાય કર્યો લોગ એક્સ માઇનસ લોગ કરી નાખ્યું એટલે મેં ડિવિઝન રૂલને અવોઇડ કર્યો કહેવાય એને રાઈટ તો ડિવિઝન રૂલને અવોઇડ કરી લીધો પછી ડી બાઇડી એક્સ અપ્લાય કર્યું એટલે સપરેક્શનમાં પહેલાં ડી બાઇડીએક્સ અલગ અલગ આપ્યું અને પછી બંને ઉપર ચેઇન રૂલ અપ્લાય કર્યો અને છેલ્લે સાદું રૂપ આપીને વી ગોટ ધ ફાઇનલ આન્સર नेक्स्ट जो ये, फॉर वाई इज़ इक्वल टू लॉग एक्स इंटू इक्वल टू लॉग एक्स कॉस एक्स, तो लॉग एक्स इंटू वाई वालो नि सी इफ़ आई इेव लॉग एक्स वाई तो आने लखी सक एक्स प्लस लॉग वायग एक्स वायग एक्स प्लस लॉग वायग एक्स अपन वायग एक्स मैनस लॉग वाय તો એવું કરવાથી મને શું મળે છે લોગ એક્સ પ્લસ લોગ કોસે અને આવું કરવાથી શું થયું ગુણાકારનો નિયમ અવોઇડ થઈ ગયો અદરવાઇઝ તમે ડિરેક્ટલી લોગ એક્સ કોસે વન અપોન એક્સ કોસેસ કરીને એક્સ કોસેક્સ ઉપર ગુણાકારનો નિયમ અપ્લાય કર્યો યુ ગેટ ધ આન્સર ઓકે પણ આ આપણે એક્ઝામ્પલને થોડુંક ઇઝી બનાવી દીધો દેર ફોર

રાઈટ તો લોગ એફક્સ ડેરીવેટિવ આપણે શું કરીએ છીએ કોસે રાઇટ સો ધેર ફોર ડી વાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વનઅપોન એક્સ પ્લસ કોસેક્સ નો ડેરીવેટિવ શું થાય માઇનસ સાઇન એક્સ રાઈટ સો માઇનસ સાઇન એક્સ અપોન કોસ એક્સ સો દેટ ઇઝ ઇક્વલ ટુ સી આ માઇનસ ઇન્ટુ આ પ્લસ આ બે ભેગા થઈને માઇનસ બનાવશે રાઈટ સો આઈ હેવ વન બાય એક્સ માઇનસ સાઇન એક્સ અપોન કોસ એક્સ ઇઝ ટેન એક્સ અને હવે એલસીએમ લઈ લઈએ તો વન માઇનસ એક્સ ટેન એક્સ અપોન એક્સ એન્ડ ધીસ ઇઝ માય ફાઇનલ આન્સર એકવાર એક્ઝામ્પલ જોઈએ ફ્રેન્ડ્સ મને આપેલું છે વાય ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ પ્લસ સ્ક્વેર રૂટ વન પ્લસ એક્સ સ્ક્વેર આ એક્ઝામ્પલ એટલા માટે જોવાનું કે અહીંયા લોગનો કોઈ નિયમ લાગુ પડતો નથી તો જ્યારે લોગનો નિયમ લાગુ નથી પડતો તો આપણે જે સિમ્પલી જે ચેઇન રોલ અપ્લાય કરીએ છીએ એ જ રીતે આપણે ચેઇન રોલ અપ્લાય કરીશું સો દેર ફોર ડી વાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ

રૂલ્સ ઓફ લોગેરિદમ સિમ્પલી તમારો ચેઇન રૂલ થયો સો દેટ ઇઝ ઇક્વલ ટુ હવે જુઓ અહીંયા તો એડિશન છે રાઈટ સો વન અપોન એક્સ પ્લસ સ્ક્વેર ઓફ વન પ્લસ એક્સ સ્ક્વેર અહીંયા એડિશન રૂલ લાગે ડી બાય એક્સ ઓફ એક્સ પ્લસ ડી બાય એક્સ ઓફ સ્ક્વેર રૂટ ઓફ વન પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ તો વન છે પણ અહીંયા સ્કવેર રૂટ છે સ્ક્વેરુટ માટે ચેઇન રોલ વાળો કયો સ્ટાન્ડર્ડ ફોર્મ લાગશે ડી બાયક્સ રેસ ટુ એન આપણે જોયું હતું વેન આઈ હેવ એફએક્સ રેસ ટુ એન ઇટ ઇઝ એન એફએક્સ રેસ ટુ એન માઇનસ વન ઇન્ટુ એફ ડેસ એક્સ રાઈટ તો સ્કવેર રૂટ એન પાવર જેવું જ છે ને ઓકે સો ડી બાયક્સ ઓફ રૂટ એફએક્સ રાઈટ રૂટ એફેક્સનું ડેરીવેટિવ શું થાય છે વન અપોઇન્ટ ટુ રૂટ તમને યાદ હોય તો ડીવાયડીએક્સ ઓફ રૂટ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન અપોઇન્ટ ટુ રૂટ એક્સ સ્ટાર્ટિંગમાં આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ જોયા ત્યારે કેવી રીતે આવે છે એ પણ જોયું હતું એક્સ ટુ એનની રીતે જ આવે છે ઓકે સો રૂટ એક્સ વન અપોઇન્ટ ટુ એટલે રૂટ એફએક્સ ઇઝ વન અપોન ટુ રૂટ એફએક્સ એફ એક્સ તો ખરા જ

સ્ક્વેર ટોફ વન પ્લસ એક્સ સ્ક્વેર આટલું જ બચે છે એન્ડ ધીસ ઇઝ માય ફાઇનલ આન્સર એકવાર વાર કરીએ ફ્રેન્ડ્સ કે લોગની અંદર કંઈ ફંક્શન હતું લોગનો કોઈ નિયમ લાગતો નહોતો એટલે સિમ્પલી લોગ એફેક્સની રીતે વન અપોન એફેક્સ ઇન્ટુ એફડેસ એક્સ કર્યું ઓકે જ્યારે એફડેસ એક્સ કર્યું ત્યારે પહેલાં એડિશન રૂલ લાગ્યો પછી જ્યારે રૂટ વન પ્લસ એક્સ કોરનું ડેરીવેટિવ કર્યું તો રૂટ એફએક્સની રીતે વન અપોન્ટ ટુ રૂટ એફએક્સ ઇન્ટુ એફ ડેસ એક્સ કર્યું તો જુઓ અહીંયા સુધી આપણા વર્કિંગ રૂલ્સ લાગ્યા પહેલાં ચેઇન રૂલ પછી એડિશન રૂલ પછી સ્ટાન્ડર્ડ ફોર્મ રાઈટ અને પછી એટલું કર્યા પછી સાદું રૂપ આપ્યું સિમ્પલિફિકેશન કર્યું લસા કર્યો અને જોયું તો એક્સ પ્લસ રૂટ વન પ્લસ એક્સક્વેર એલિમિનેટ થઈ ગયા હતા અને ફાઇનલ આન્સર ઇઝ વન અપોન રૂટ વન પ્લસ એક્સ એક્સક્વેર ડેટ ઇટ આગળ જઈએ ફોર વાય ઇઝ ઇક્વલ ટુ લોગ સ્ક્વેર રૂટ ઓફ વન પ્લસ સાઇનેક્સ અપોન વન માઇનસ સાઇનએક્સ હવે અહીંયા પણ સ્ક્વેર રૂટ તો છે પણ સિચ્યુએશન જુદી છે આની આગળના એક્ઝામ્પલમાં જુઓ અહીંયા સ્ક્વેર રૂટ તો હતો પણ એક્સ પ્લસ સ્ક્વેરુટ હતું એટલે આપણી પાસે આપણે લોગનો કોઈ નિયમ લગાડી શક્યા નહીં પણ અત્યારે જે એક્ઝામ્પલ કરી રહ્યા છીએ એમાં જરા જુઓ સ્કવેર રૂટ એટલે કેટલી પાવર વન બાય ટુ પાવર રાઇટ સો દેર ફોર આઈ કેન સે વાય ઇઝ ઇક્વલ ટુ લોગ વન પ્લસ સાઇન એક્સ અપોન વન સાઇન એક્સની વન બાય પાવર પણ લોગ નો નિયમ તો શું કહે છે આર્ગ્યુમેન્ટ ની પાવર ક્યાં જાય આર્ગ્યુમેન્ટ ની પાવર x હોય તો x ક્યાં જાય આગળ મલ્ટીપ્લિકેશન માં જાય રાઈટ સો અકોર્ડિંગ ટુ ધેટ આ 1/2 ક્યાં જશે આગળ મલ્ટીપ્લિકેશન માં જશે સી આ 1/2 ક્યાં જશે ફ્રેન્ડ્સ અહીંયા આગળ મલ્ટીપ્લિકેશન માં જશે એટલે સ્ક્વેર રૂટ નીકળી ગયો એટલે રૂટ fx વાળો સ્ટેપ તમારો નીકળી ગયો રાઈટ સો ધેટફોર

લોગ વન પ્લસ સાઇન એક્સ માઇનસ લોગ વન માઇનસ સાઇન એક્સ તો ડિવિઝન રોલ પણ નીકળી ગયો તો તમારો એક્ઝામ્પલ કેટલો ઇઝી થઈ ગયો રાઈટ એન્ડ નાવ આઈ અપ્લાય ડિફ્રેન્સિએશન તો શું થાય સો ધેર ફોર ડી વાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ તો કોન્સ્ટન્ટ છે આ બંને વચ્ચે બાદ બાકી છે તો બાદ બાકીનો નિયમ શું કે છે ડી બાય અલગ અલગ આપો રાઈટ સો દેર ફોર ડી લોગ સાઇન એક્સ માઇનસ ડી લોગ વન માઇનસ સાઇન એક્સ અને આ હવે ખાલી લોગ એફેક્સ જેવું છે લોગ એફ એક્સ વન અપોન એફએક્સ ઇન્ટુ એફ એક્સ જે આપણે કરીએ છીએ એ જ તો નેક્સ્ટ પેજમાં આપણે એટલું લખી લઈએ

અપોન વન માઇનસ સાઈનએક્સ તો સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ વાળો સ્ટેપ પૂરો થઈ ગયો ખાલી સાદી રૂપ આપવાનું બાકી છે તો આ માઇનસ અહીંયા મળીને પ્લસ થઈ જાય અને કોસ કોમન પણ નીકળી જાય છે સો ધેર ફોર ડી વાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ અત્યારે કોસને કોમન નથી કરતા જોઈએ શું થાય છે કોસેક્સ અપોન વન પ્લસ પ્લસ કોસેક્સ અપોન વન માઇનસ સાઇનેક્સ હવે આ સ્ટેપમાં કોસને કોમન કાઢીએ સો દેર ફોર ડી વાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ બાય ટુ વન અપોન વન પ્લસ સાઇનેક્સ પ્લસ વન અપોન વન માઇનસ સાઇનેક્સ હવે લસા લઈશું એટલે શું થશે વન માઇનસ સાઇનએક્સ અહીંયા મલ્ટીપ્લાય થશે અને વન પ્લસ સાઇનેક્સ સામે મલ્ટીપ્લાય થશે રાઈટ મલ્ટિપ્લાય થાયડ બાયસ સાઇનએક્સ ઇન્ટુ વન માઇનસ સાઇનએક્સ આવું છે ઓકે તો જો પહેલા તો માઇનસ સાઇનએક્સ પ્લસ સાઇનએક્સ કેન્સલ આઉટ એટલે ઉપર ખાલી વન પ્લસ વન ટુ બચ્યું છે

કોસ એક્સ બાય ટુ અહીંયા આગળ વન પ્લસ વન ટુ જ બચ્યો છે સો ટુ અપોન વન માઇનસ સાઇન સ્ક્વેર એક્સ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કરવાથી વન સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર એક્સ એટલે વન માઇનસ સાઇન સ્ક્વેર એક્સ સો ટુ ટુ કેન્સલ આઉટ થઈ ગયા વન માઇનસ સાઇન સ્ક્વેર એક્સ આપણને બધાને ખબર છે કે કોસ સ્ક્વેર એક્સ થાય સો દેર ફોર ડી વાય બાય ડીએક્સ વલ ટુ કોસ એક્સ ઉપર ખાલી x બચ્યા છે નીચે વન માઇનસ સાઇન્સ એટલે કોસ એટલે એક કોસ પણ એલિમિનેટ થઈ ગયો વન અને વન અપોન કોસે સેકેન્ડ દેર ફોર ડી વાય બાય ડીએક્સ ઇઝ નથિંગ બટ એન્ડ ધીસ ઇઝ માય ફાઇનલ આન્સર ઓકે ફ્રેન્ડ્સ સો એકવાર જોઈ લો સૌથી પહેલાં મેં શું કર્યું લોગના નિયમોનો યુઝ કર્યો આર્ગ્યુમેન્ટની પાવર આગળ આવી ગઈ એટલે વન બાય ટુ આગળ આવી ગયો પછી એક્સ અપોન વાય છે એટલે લોગ એક્સ માઇનસ લોગ વાય કર્યું એટલે ડિવિઝન રૂલ નીકળી ગયો અને પછી ડિફરેન્સીએશન અપ્લાય કર્યું તો લોગ એફ એક્સ પ્રમાણે ડિફરેન્સીએશન થયું વન પ્લસ સાઇનએક્સનું કોસેક્સ વન માઇનસ સાઇનએક્સનું માઇનસ કોસેક્સ અને પછી આપણે સાદું રૂપ આપ્યું અને ફાઇનલ આન્સર મળી ગયો એક્સ ઓકે ફ્રેન્ડ્સ તો આગળ જઈએ હવે આગળ એક્ઝામ્પલ્સ એક્ઝામ્પલ્સ તો આપણે ચેઇન રૂલના જ કરવાના છે પણ એના માટે આ કેટલાક ટ્રેગનોમેટ્રીના ફોર્મ્યુલાઝ આપણે રિકોલ કરવા જરૂરી છે તો આ જે ફોર્મ્યુલાઝ છે શું કહે છે વન માઇનસ કો સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર એક્સ અને સિમિલરલી વન માઇનસ સાઇન સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર એક્સ ઓકે બીજું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જે તમારે યાદ રાખવાની જરૂર છે વન માઇનસ કોસ એક્સ એન્ડ વન પ્લસ કોસેક્સ જો વન માઇનસ કોસેક્સ હોય ને તો થઈ જાય ટુ સાઇન સ્ક્વેર એક્સ બાય ટુ અને જો વન પ્લસ કોસ એક્સ હોય થઈ જાય ટુ સ્ક્વેર એક્સ બાય ટુ ઓકે ફરીથી વન માઇનસ કોસેક્સ છે તો સાઇન આવે ટુ સાઇન સ્ક્વેર એક્સ બાય ટુ અને વન પ્લસ કોસેક્સ છે તો આવે કોસ આવે એટલે કે ટુ કોસ સ્ક્વેર એક્સ બાય ટુ ઓકે એ સિવાય ટુ ઠીટાવાળા ફોર્મ્યુલાઝ છે સો ટેન ટુ થીટા ઇઝ ટુ ટેન થીટા અપોન વન માઇનસ ટેન સ્ક્વેર થીટા સાઇન ટુ ઠીટા અને કોસ ટુ ઠીટાના સાઇન કોઝમાં પણ ફોર્મ્યુલાઝ છે પણ અત્યારે આપણે ટેનની અંદર ફોર્મ્યુલાઝની જરૂર છે એટલે મેં ટેનના ફોર્મમાં ફોર્મ્યુલાઝ લખ્યા છે ઓકે તમને વધારે એક્ઝામ્પલ જ્યારે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે સાઇન કોઝના સાઇન કોઝમાં પણ ફોર્મ્યુલાસ છે સાઇન ટુ ઠીટા અને કોઝ ટુ ઠીટાના તો એ તમારે કન્સિડર કરવા પડે આજે આપણે આટલા ફોર્મ્યુલાસની જરૂર છે તો સાઈન ટુ ઠીટા ઇઝ ટુ ટેન ઠીટા અપોન વન પ્લસ ટેન સ્ક્વેર ઠીટા અને કોઝ ટુ ઠીટા ઇઝ વન માઇનસ ટેન સ્ક્વેર ઠીટા અપોન વન પ્લસ ટેન સ્ક્વેર ઠીટા જો આ યાદ રાખવાનું છે ને થોડી ટ્રિક્સ છે તમારે યાદ કેવી રીતે રાખવાનું ટેન અને સાઈનના ફોર્મ્યુલા સરખા છે ટેનમાં છેદમાં માઇનસ આવે છે સાઇનમાં છેદમાં પ્લસ આવે છે દેટ્સ ઇટ ઓકે અને અને સાઈન આવડે ને એટલે કોસ આવડે જ કેમ કારણ કે ટેનના છેદમાં શું છે વન માઇનસ ટેન સ્ક્વેર એ અહીંયા ઉપર આવે સાઈનના છેદમાં છે એ નીચે આવે સો આ થોડી ટ્રીક કરીને તમે યાદ રાખશો તો આ ફોર્મ્યુલા ઇઝીલી યાદ રહી જશે હવે આને આપણે ડિફરન્સીએશનમાં કેવી રીતે યુઝ કરવાના છે એ જોઈશું અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલ મને આપેલો છે કે ફાઇન્ડ ડી વાય બાય ડીએક્સ ઇફ વાય ઇક્વલ ટુ ધીસ ઓકે તો જે પહેલાં વાય આપેલો છે હું લખી નાખું છું વાય ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન વર્ષ સ્ક્વેર રૂટ વન માઇનસ કોસેક્સ અપોન વન પ્લસ કોસેક્ષ હવે ઓલ ધો આ ફોર્મ્યુલાઝ આપણે હમણાં જ જોયા છે પણ તમને ધ્યાન રહેના માટે બાજુમાં લખી નાખું છું વન માઇનસ કોસેક્સ અને વન પ્લસ કોસેક્ષ મેં તમને શું કીધું તું માઇનસ હોય ત્યારે સાઈન અને પ્લસ હોય ત્યારે

હવે ઇન્વર્સ ફંક્શનનો નિયમ શું કહે છે કે ટેન ઇનવર્સ ને ટેન બંને ભેગા થાય એટલે એલિમિનેટ થઈ જાય આઇડેન્ટિટી ફંક્શન બની જાય રાઇટ જ્યારે તમે ફંક્શન ભણ્યા છો ત્યારે આ શીખ્યા જશો કે એફ ઇન્ટુ એફ ઇન્વર્સ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ ઓફ એક્સ દેટ ઇઝ ઇક્વલ ટુ એક્સ ફંક્શન એના ઇન્વર્સ સાથે જ્યારે કમ્બાઇન થાય છે ત્યારે આઇડેન્ટિટી ફંક્શન બની જાય છે ને આન્સર એક્સ આવે છે રાઈટ તો સિમિલર અહીંયા આગળ પણ આ બે ભેગા થયા છે એટલે આવી ગયું એક્સ બાય ટુ

રિમેમ્બરિંગ ઓલ ધ ફોર્મ્યુલાઝ બધા જમીટરીના ફોર્મ્યુલાઝ યાદ રાખો તો એક્ઝામ્પલ્સ ઇઝીલી થશે ઓકે આગળ જઈએ વાય ઇક્વલ ટુ કોસ ઇનવર્સ રૂટ વન માઇનસ તો વાય શોધવાનું છે ઓકે તો પહેલા તો વાય ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ રૂટ વન માઇનસ છે મારી પાસે હવે મને એટલી ખબર છે કે એક્સની જગ્યાએ જો સાઈન હોય તો વન માઇનસ સાઇન સ્ક્વેર કોઈ જાય રાઈટ તો હું શું કરીશ સબસ્ટિટ્યુશન કરીશ મતલબ કે એક્સને હું ધારીશ સો અહીંયા હું કહું છું કે લેટ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઠીટા ઓકે અને દેર ફોર અહીંયા રિવર્સ પણ જોઈ લેટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ એક્સ આવું કેમ કરવાનું એવું તમને હમણાં પછી સમજાવું છું જ્યારે આની જરૂર પડશે ઓકે પણ જ્યારે આપણે એક્સ ઇક્વલ ટુ સાઇન ઠીટા ધારીએ છીએ ઠીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ એક્સ બાજુમાં લખી જ દેવાનું કારણ કે એની આપણને જરૂર પડવાની છે ઓકે એટલે હવે હું એક્સની જગ્યાએ સાઈન ઠીટા લખું તો શું થાય સો દેર ફોર વાય ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ વર્ગમૂળમાં વન માઇનસ સાઇન સ્ક્વેર ઠીટા રાઇટ એન્ડ વોટ ઇઝ વન માઇનસ સાઈન સ્ક્વેર ઠીટા હમણાં જ મેં ફોર્મ્યુલા તમને બતાવ્યા

ફરીથી ઇન્વર્સ અને કોઝ ભેગા થયા તો એ પણ નીકળી જશે અને ખાલી ને ખાલી ઠીટા બચશે રાઈટ સો દેર ફોર વાય ઇઝ ઇક્વલ ટુ ઠીટા અને હવે જે ઠીટા આપણને આપણે મળ્યો તો અહીંયા એક્સના ફોર્મમાં પાછો લખવું પડે એટલે આપણે સ્ટાર્ટિંગમાં જે લખી નાખ્યો હતો રાઈટ તો એના પ્રમાણે દેર ફોર વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ એક્સ તો આમાંથી ફંક્શન આ બની ગયું રાઈટ તો જ્યારે હું ડી વાય બાય ડીએક્સ કરીશ તો શું થશે ડી બાય ડીએક્સ ઓફ સાઈન ઇન્વર્સ એક્સ રાઇટ અને સાઇન ઇન્વર્સ એક્સનો ડેરીવેટિવ ફ્રોમ ધ સ્ટાન્ડર્ડ ફોર્મ્સ વન અપોન અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર એન્ડ ધીસ ઇઝ માય ફાઇનલ આન્સર સો ટ્રેગનોમેટ્રીના ફોર્મ્યુલાઝના યુઝથી સબસ્ટિટ્યુશનની રીત કરી આપણે મતલબ કે ધારવાવાળી રીત કરી અને એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યો ઓકે એકાદો આવો ઓર એક્ઝામ્પલ આપણે જોઈશું નેક્સ્ટ ઇઝ વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ ટુ એક્સ અપન વન પ્લસ એક્સક્વેર અહીંયા પણ એવો જ કંઈક છે જુઓ ફ્રેન્ડ્સ મને વાય આપેલો છે સાઇન ઇનવર્સ ટુ એક્સ અપન વન એક્સક્વેર ઓકે અને મને સાઇન ટુ ઠીટાનું ફોર્મ્યુલાનું સ્ટ્રક્ચર કંઈક આવું યાદ આવે છે તો લેટ સી શું થાય છે સાઈન ટુ ઠીટા ઇઝ ટુ ટેન ઠીટા અપોન વન પ્લસ ટેન સ્ક્વેર ઠીટા તો આ સેમ સ્ટ્રક્ચર છે એક્સની જગ્યાએ ટેન લઈએ તો સાઈન ટુ ઠીટા બની જાય લઈ હું ધારી લઈશ લેટ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન ઠીટા એન્ડ દેર ફોર ઠીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એક્સ જે આપણે લાસ્ટમાં યુઝ કરવાના છીએ રાઈટ એન્ડ દેર ફોર વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ ટુ એક્સની જગ્યાએ હું ટેન ઠીટા લખું છું રાઈટ અપોન વન પ્લસ ટેન સ્ક્વેર ઠીટા અને આ શું થઈ ગયો છે ઇટ ઇઝ સાઇન ટુ ઠીટા એન્ડ દેર ફોર વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન વર્સ સાઇન ટુ ઠીટા સાઇન સાઇન ઇનવર્સ ભેગા થાય એટલે આઇડેન્ટિટી બની જાય એન્ડ દેર ફોર વાય ઇઝ ઇક્વલ ટુ ટુ ઠીટા બચે અને ઠીટાનું જે એક્સમાં એક્સપ્રેશન છે એ આપણે અહીંયા મૂકી દેવાનું સો દેર ફોર વાય ઇઝ ઇક્વલ ટુ ટુ ટેન ઇનવર્સ એક્સ અને હવે આપણે આનું ડેરીવેટિવ કરવાનું છે સો ડી વાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ કોન્સ્ટન્ટ છે ડિફરન્સિયેશનની બહાર રાખીશું સો ટુ ડીવાયડીએક્સ ઓફ ટેન ઇનવર્સ એક્સ ને ટેન ઇનવર્સ એક્સનો ડિરિવેટિવ વન અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર એન્ડ ધીસ ઇઝ માય ફાઈનલ આન્સર દેટ્સ ઇટ તો ફ્રેન્ડ્સ આજે આપણે ચેઇન રોલના ત્રણ રીતના એક્ઝામ્પલ્સ જોયા નંબર વન સિમ્પલ ચેઇન રોલ કે સીધે સીધો આપણે ચેઇન રોલ અપ્લાય કરવાનો થાય છે જેમાં બીજા કોઈ જ ફોર્મ્યુલાઝ લાગુ પડતા નથી ચેઇન રૂલ અથવા તો વર્કિંગ રૂલ્સથી સ્ટાર્ટ કરવાના થાય છે બીજી રીતના લોગરિધમ જેમાં ઇન્વોલ્ડ હોય એવા એક્ઝામ્પલ્સ તો ઘણી વખત લોગરિધમના જે રૂલ્સ છે લોગ એક્સ વાઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ લોગ વાય કે લોગ એક્સ અપન વાઈઝ લોગ એક્સ માઇનસ લોગ અથવા તો પાવર એટલે કે આર્ગમેન્ટની પાવર મલ્ટિપ્લિકેશનમાં લાવો છો રાઇટ તો એ લોગના નિયમો અપ્લાય કરવાથી એક્ઝામ્પલ ઘણો ઇઝી થઈ જાય તમારો મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન રૂલને તમે અવોઇડ કરી શકો ને એક્ઝામ્પલ ઇઝીલી કમ્પ્લીટ કરી શકો એ રીતના એક્ઝામ્પલ્સ જોયા અને ઇન્વર્સ ટિગનોમેટ્રિક ફંક્શન્સ કે જેમાં ટુ ઠીટા એક્સ બાય ટુ એના ફોર્મ્યુલા સેટ થતા હોય અને સબસ્ટિટ્યુશન કરીને તમે એક્ઝામ્પલને ઈઝી બનાવી શકો તો આ બધા ચેઇન રૂલના એક્ઝામ્પલ્સ હતા નેક્સ્ટ સેશનમાં આપણે વધારે મેથડ સાથે ફરી મળીશું ત્યાં સુધી થેન્ક યુ જય હિન્દ